નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના વિશેષ એપિસોડ ચાલો એમને મળીએમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે શહેરના નામાંકિત ડાયમંડ સ્થપતિ અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનું. ગોવિંદભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પ્રથમ આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપ દર વર્ષે સતત અવિરત નિરંતર એક્સપોર્ટ એવોર્ડ પ્રાપ્ત કરી રહ્યા છો. અને આ વખતે પણ જેમ એન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો આ એવોર્ડ આપની કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટને મળ્યો છે, તે ખૂબ સિદ્ધિને પાત્ર છે. પરંતુ ધંધાની આટલી સફળતા પછી આવા એવોર્ડ મળવા એ તમારે માટે કદાચ એ રૂટીન પ્રક્રિયા હોઈ શકે. દર વર્ષે મળે છે, આ વર્ષે વધુ એક એવોર્ડ મળ્યો, એટલે એ તમારા માટે કદાચ વિશેષ આનંદની વાત ન હોઈ શકે, પરંતુ બીજાને માટે બહુ મોટી શીખનો વિષય બની શકે એ અગત્યની વાત છે. દર્શક મિત્રો, શીખનો વિષય એટલા માટે બની શકે કારણ કે એ સફળતા પાછળના જે કેટલાક ઊંડા રહસ્યો છે તે જાણવાની આપણે કોશિશ કરવા માટે આજે શ્રી ગોવિંદભાઈને મળી રહ્યા છે. ગોવિંદભાઈના નિત્યક્રમથી આપણે ચર્ચાનો પ્રારંભ કરીશું. માણસે સફળતા પ્રાપ્ત કરવી હોય તો એને કેટલા વાગે ઉઠવું જોઈએ અને કેટલા વાગે ઊંઘવું જોઈએ એ પણ બહુ અગત્યનું છે. હા, એને માટે કોઈ સનાતન નિયમ ન હોઈ શકે. એટલા માટે કારણ કે હું મારી જાતની જ વાત કરું તો જે ક્ષેત્રમાં અમે છે તે ક્ષેત્રની અંદર રાત ક્યારે પડે છે તમને નથી ખબર પડતી, એટલે સવાર મોડી પડે એવું બની શકે. પરંતુ ગોવિંદ કાકાએ નિયમિત રીતે એ વાતને કેવી રીતે પાલન કરવાની કોશિશ કરી છે તે એમની પાસેથી જ જાણીએ, જેથી વધુ આપણને સ્પષ્ટીકરણ થાય કે સફળતા પ્રાપ્ત કરવા માટે આ પ્રકારનો કયો નિત્યક્રમ હોવો જરૂરી છે. હું નિખિલભાઈ, સવારે હું બધાને કહું છું કે 3 કલાક હું સ્વાર્થી રહું છું. સ્વાર્થી એટલે કે સવારે 6:30 જાગું અને 7 થી 8:30 અહીંયા ધોળકિયા ફાર્મમાં આવું. અહીંયા ધોળકિયા ફાર્મમાં વોકિંગ, યોગા અને સ્વિમિંગ જે મારા માટે જ કરું છું. પછી 8:30 જઈને ઘરે જાઉં એટલે ભગવાનની પૂજા, નાસ્તો અને ફરીને પાછા ડૉક્ટર આવે એટલે કસરત, એટલે 10 વાગી જાય. એટલે સવારે 7 થી 10 હું ફક્ત મારા માટે જ વાપરું છું, જેનાથી હેલ્થ અને સારી રીતે માનસિક જે હોય કે શારીરિક સ્થિતિ સારી રહેશે. પછી 10 થી 12 સામાજિક. 10 થી 12ની વાત પછી કરીએ, આપણે પહેલાં 3.5 કલાક પર કોન્સન્ટ્રેટ કરીએ. આપણે યોગાની વાત કરી, યોગાથી શું ફાયદો થાય? યોગા છે, દાખલા તરીકે 10 જ મિનિટ હું યોગા કરું છું. બધા યોગા કંઈ કામના હોતા નથી. યોગાનું યોગ અમને ભગવાનની દયાથી 12 વર્ષ પહેલાં આ ધોળકિયા ફાર્મમાં જ રામદેવજી 10 દિવસ અમારા ફેમિલીને યોગા કરાવી ગયા. તો એમાંથી મારા જેટલા કામના હતા કે દાખલા તરીકે મને કમરના 5મા મણકામાં તકલીફ છે તો એને માટે કયા યોગા કામના એ કરું. ભાઈ, આપણે શ્વાસોશ્વાસના શુદ્ધિ માટે પ્રાણાયામ કેટલા છે તો એ કરું. પછી બધા જ યોગા જેટલા છે એટલા કાંઈ 2 કલાકના કરવાની જરૂર નથી. એટલે સૌની રીતે સૌની યોગા કરે. એટલે હું તો 10 જ મિનિટ મારા બોડીને જે અનુકૂળ છે એટલા યોગા કરું છું. વોકિંગ કરવાથી શું ફાયદો થાય? હા, વોકિંગ કરવાથી આખા શરીરના જે સ્નાયુઓ હોય, કે દાખલા તરીકે વોકિંગ 20 મિનિટ કરીએ છીએ તો બધા છૂટા, જેને કારણ કે આપણું કામ શું તો બેસી રહેવાનું આખો દિવસ, તો જે એની અવયવો હોય, બ્લડ સર્ક્યુલેશન હોય કે જે હોય એને સવારનું જ્યારે શ્વાસ, કારણ કે ચાલીએ એટલે વધારે શ્વાસોશ્વાસ લેવા પડે, એટલે સવારના જે પોરનો આ એકદમ વાતાવરણ શુદ્ધ, તાપી કિનારો અને જે આ વાતાવરણ મળે એટલે અંદર પણ શુદ્ધિ થાય અને એકદમ આખો સ્વસ્થ રહેવાય ચાલવાથી. અને ત્રીજી તમે વાત કરી સ્વિમિંગની, સ્વિમિંગથી 40 મિનિટ સ્વિમિંગ કરીએ. એટલે સ્વિમિંગથી તો બધાને ખબર છે કે કોઈ પણ એ જેટલી એક્સરસાઇઝ છે એમાં નંબર 1 સ્વિમિંગ છે. તો સ્વિમિંગથી મોટો ફાયદો એ થાય કે ટોટલ શરીરના જેટલા અવયવો છે એ બધાને જ એમાં કસરત મળી રહેશે. એટલે એકદમ જ્યારે આપણે નાહીને બહાર નીકળીએ સ્વિમિંગ પૂલમાંથી તો હળવા ફૂલ જેવા લાગતા હોઈએ, જે બધાને જ અનુભવ થતો હોય છે, જે અમને થાય છે. તો રાત્રે સુવાનું કેટલા વાગે? રાત્રે સુવાનું 11 થી 11:30. એટલે ટૂંકમાં 11:30 સુવો તો સવારે 6:30 એટલે હું માનું છું કે 7 કલાકની ઊંઘ, અને તે આ ઉંમરે માટે તમારે ખરેખર બહુ ઇનફ છે. બપોરે વામકુક્ષી કરો ખરા જમીને? હા હા, બપોરે 15-20 મિનિટ એક જોકું ખાઈ લો, ઓફિસ એન્ડ ઓફિસ રાખ્યો, સોફો રાખ્યો સોફા ઉપર. દર્શક મિત્રો, તો આ વાત ગોવિંદ કાકાની નિત્ય ચર્ચાની છે. આપણે કાર્યક્રમમાં આગળ વધતા જઈએ તેમ તેમ તેમની વધુ દિન ચર્ચાને સમજવાનો પ્રયાસ કરીશું. થોડી ખોરાકની વાત કરીએ. ગોવિંદ કાકા, ખોરાક માટે બહુ મતમતાંતર છે. જેમ જેમ નવા સંશોધનો થતા જાય છે તેમ તેમ અનેક નવી ક્ષિતિજો ઉઘડતી જાય છે. પણ સૌથી મોટી તકલીફ એ છે કે પછી એને કારણે લોકો ગૂંચવાયા કરે. કોઈક 9 વખત ખાવાની થિયરીમાં માન આપે, કોઈક રાજા જેવો નાસ્તો કરો, લંચ હળવું કરો, ડિનર
લંચ થોડુંક હળવું, વધારે હળવું કરો અને પછી ડિનર કરો, આવી એક વાત છે. તમે શું કરો છો? કોઈ પણ વસ્તુ અતિશય એટલે ઝેર થાય, પછી તે ઉપવાસ હોય કે ખાવાનું હોય, અતિશય નિંદ્રા હોય કે જાગવાનું હોય, અતિશય ચાલવાનું હોય કે બેસવાનું હોય, અતિશય કોઈ પણ વસ્તુ ઝેર થાય. સેમ ખોરાકનું છે. ખોરાકમાં વધારે બબે કલાકે ખાધા કરો એ પણ ખોટું છે, હાવ ભૂખ્યા રહીએ એ પણ ખોટું છે. એટલે મધ્યમ માર્ગી બનવાનું, અતિશય કાંઈ નહીં કરવાનું. કે દાખલા તરીકે ઘણા એવું થાય કે બોડી ઉતારવી હોય તો ડાયટિંગ બહુ કરે, ધેટ ઇઝ ધ રોંગ. ડાયટિંગ કરવાનું જ, પણ બહુ ઓછી માત્રામાં. આપણી શરીરની અનુકૂળતા કેવી છે, જરા પણ શક્તિ શરીરમાં છે ઓછી ન થવી જોઈએ. એટલે જે આપણે કરતા હોય મધ્યમ માર્ગી બનવાનું. એટલે કે ઘણા શું કે ભાઈ મારે બોડી ઉતારવી એટલે કોઈ જાતનું હમણાં છે ને મમરા ખાઈને રહું 15 દી 20, આવું આવે છે. એવું છે, દાખલા તરીકે બાજરાનો રોટલો છે તો એમાં જરા પણ ચરબી હોતી નથી, જરા પણ, ઝીરો હોય છે, બરાબર છે. તો હવે બાજરાનો રોટલો ખાય, દૂધ છે એને ગરમ કરીને મલાઈ ઉતારી દે અને પછી ગમે એટલું દૂધ ખાય, એ દૂધનું મેળવેલું દહીં ખાય તો કોઈ, કારણ કે ચરબી થવાની જ નથી, તો એ બધું ખાવામાં કંઈ પ્રોબ્લેમ નથી. એટલે કયો ખોરાક ખાવો જોઈએ, એટલે અતિશય ભૂખ્યા પણ નહીં રહેવું જોઈએ અને અતિશય ખાવું પણ નહીં જોઈએ. એટલે મધ્યમ માર્ગી રહેવું જોઈએ. હા, ઘી બહુ સારું શરીર માટે, પણ વધારે ખાય એટલે ખરાબ છે. તેલ માત્રામાં જોઈએ પણ ટેસ્ટ માટે, પણ બહુ બને એટલું તેલ અને ચટણી બે ઓછા લે એટલે હેલ્થ સારી રહે. અને પ્રમાણમાં હું છેલ્લા સમજનો છું ત્યારે 30 વર્ષથી તેલ અને મરચું ઓછું લઉં છું. ટૂંકમાં એમની જે વાત છે તે પ્રમાણે કોઈ પણ વસ્તુમાં અતિ એ શરીરને માટે અને સામાજિક રીતે પણ નુકસાનકારક છે. આ અતિની વાત બહુ ગુઢાર્થ અને ગંભીરતાથી સમજવાની વાત છે. આ અતિની વાત માત્ર ખોરાક પૂરતું મર્યાદિત નથી, અતિશય ગુસ્સો, અતિશય શાંત, અતિશય મલતાવડા, અતિના ઘણા બધા શબ્દોની સાથે આપણે જોડીએ તો અતિ શબ્દ જે છે તે બહુ અગત્યનો છે. અમને એ વાતના ગુઢાર્થને પણ ગોવિંદ કાકા સાથે સમજવાની કોશિશ કરીશું. સવારે 10 સુધીની ગોવિંદ કાકાની પ્રક્રિયા જાણી 10 થી પછી તેઓ શું કરે છે તે જાણવાની કોશિશ કરીએ. એ પહેલાં તમે પ્રભુનો ઉલ્લેખ કર્યો એટલે જરા પ્રભુ ભક્તિની વાત પણ કરી લઈએ. આમ તો ઈશ્વર પ્રભુ કોઈએ જોયો નથી, તે છતાં પણ પ્રભુનું મહત્ત્વ આપણા સૌના જીવનમાં છે. પ્રભુમાં એવું તો કયું તત્વ આપે જોયું છે કે જેને કારણે આપ પ્રભુ ભક્તિ કરવા માટે પ્રેરાવ છો? જીવન જીવવા માટે કોઈ પણ આધાર જોઈએ તો કોઈ શક્તિ છે કે જે દેખાતી નથી, એનો આપણે સ્વીકાર કરવો પડે. કારણ કે કોઈપણના જીવનમાં જ્યારે સારું કે ખરાબ ન ધારેલું કર્મ થાય અથવા અચિંતા એવું કોઈ એચિવમેન્ટ થાય તો એ કોણ કરે છે? એટલે કરતું, અકર્તું અને અન્યથા કરતું ઈશ્વર છે એવો મારા મનમાં દૃઢ વિશ્વાસ નાનપણથી જ, કે જ્યારે હું લગભગ 12, 13, 14 વર્ષનો હતો ત્યારથી મારા મનમાં આ દૃઢ વિશ્વાસ બેસી ગયો છે. કે હું ખેતી જ્યારે ગામ હતો, એટલે એક એક્ઝામ્પલ આપું કે મારા ભાઈ એક દિવસ અમે બે ખડ વાટતા હતા અને એને વાત કરી કે આ બધું ભગવાનની ઈચ્છાથી થાય, તો મેં કીધું કે હા, આ મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા, આપણે ખાલી કર્મ કરી બાકી ફળ તો ઈશ્વરના ઈચ્છાની વાત છે. તો મને કે લે હવે આ ખડ ભગવાન વાટી દે. મેં કીધું ખડ ન વાટી દે, પણ માનો કે આ ખડ વાટીને આપણે ગાંઠડી સડાવવા જઈએ છીએ આ ગાંસડી, એ જ ટાઈમે વિશી કહ્યો તો આપણાથી ગાંસડી સડે નહીં. એટલે ગાંસડી સડાવવા દેવી કે નહીં ઈશ્વર ઈચ્છાની વાત છે. એટલે ત્યારથી આવા અજ્ઞાન અવસ્થામાં પણ આ વિચાર હતા એમ. એટલે મારો દૃઢ વિશ્વાસ છે કે આ જગતનો કોઈ નિયંતા છે અને એ શક્તિ કોઈ છે, એ શક્તિને આપણે યાદ કરવાની છે. ગોવિંદ કાકા બહુ સરસ વાત આપે કરી, પ્રભુ ભક્તિની વાત કરી. પરંતુ પ્રભુ ભક્તિ વખતે મોટે ભાગે એવું થતું હોય છે કે જ્યારે આપણે ધ્યાનમાં બેઠા હોઈએ છીએ પ્રભુની સાથે વાત કરવા માટે, ત્યારે વિચારો તો આપણને હંમેશા બહારના જ આવતા હોય છે. તમારા કેસમાં એવું શું થતું હોય છે? એમાં શું છે કે કોઈ પણ એક્સરસાઇઝ, હવે એમાંય તે આપણે રોજ તમે એક્સરસાઇઝ કરો એટલે એમાં દ્રઢ થાવ, કે એકને એક વિચાર જ્યારે પૂજા કરવા બેસો ત્યારે કે ભાઈ મારા ઈષ્ટદેવ કોણ, તો ભાઈ કોઈના લક્ષ્મીનારાયણ હોય, રાધાકૃષ્ણ હોય, સીતારામ હોય, માતાજી હોય, પોતાના ઈષ્ટદેવને જ્યારે બેસે ત્યારે એ શું કરે, એના કથામાં શું આવ્યું હતું એ બધું યાદ કરે, એટલે પછી રોજનો એને ઘડ પડી જાય. એટલે આપણે જેમ ટેવ પડી જાય એમ ટેવ પડી જાય તો એ મુશ્કેલી ઓછી પડે, પણ એના માટે પાડવી પડે ટેવ. રાઈટ. પ્રભુ ભક્તિ પછી 10 વાગ્યા પછી ગોવિંદ કાકાએ સામાજિક સેવાની વાત છેડી છે. આ સામાજિક સેવા એટલે શું?
ઈશ્વર અત્ર તત્ર સર્વત્ર છે, એટલે ઈશ્વર કૃપાથી થાય છે. પણ આપણને એવું થાય કે ઓલું બાવર્ષી પિક્ચરમાં આવે છે, કરે અપને લીએ તો સબ કોઈ કરતે હે, દૂસરે કે લીએ કરે વોહી બસ. તો એ આપણો એવો ભાવ થાય કે ભગવાને આપણને આ બધું આપ્યું છે, તો એનાથી આપણે તન મન અને ધનથી એક બીજાની કેવી રીતે મદદગાર થઈ શકીએ એવી ભાવનાથી આપણે એમ થાય કે બીજા માટે કંઈક કરીએ. બીજા માટે કરવાની જે તમન્ના છે, ભાવના છે, ઈચ્છા છે, એ શરૂઆતથી તો ના જ હોય, કારણ કે શરૂઆતમાં તો આપે પણ ખૂબ સંઘર્ષ કર્યો હતો. તો એવા સમયથી પણ તમે આ પ્રવૃત્તિ કરતા આવ્યા છો, અથવા તો એવા સમયે શું કરવું જોઈએ કે તમારી પાસે કંઈ નથી તે છતાં પણ તમારે મદદ કરવી છે? ઈશ્વર આપણે વાત કરી એ જ રીતે હું પૂજ્ય ડોંગરેજી મહારાજના બહુ પ્રભાવમાં છું. જ્યારે હું લગભગ 17 વર્ષનો હતો, સુરત હીરા ઘસતો હતો, ત્યારે રત્ન કલાકાર હતો, ત્યારે એમની કથા બેઠેલી રૂવાળાને ટેકરે, કૃષ્ણ ચોક એટલે ભાગળ ઉપર પહેલી કથા સાંભળી, અને ત્યારે મારા શેઠને વાત કરી કે મને દિવસે તમે કથા સાંભળવા જવા દો, હું રાત્રે મારું કામ કરી દઈશ. શેઠે આ પડી, ભલા હતા. એટલે મેં આખી કથા સાંભળી, ત્યાંથી મારું આખું જીવન ચેન્જ થયું, અને હું ડોંગરેજી મહારાજના ખૂબ જ પ્રભાવમાં. એટલે ડોંગરેજી મહારાજ સતત આ વાત કહે છે કે દ્રષ્ટિ એવી સૃષ્ટિ, કર ભલા તો હો ભલા. એટલે આપણે વધારેમાં વધારે કેટલું ભલું કરી શકીએ બીજાનું, કારણ કે ડોંગરેજી મહારાજ તો એ પણ કહે છે કે જેવું તમે બીજા માટે વિચારો એવું જ તમને પાછું મળવાનું છે. કે અને પછી એક્ઝામ્પલ આપે કે માનો કે કોઈ હિમાલયમાં ગયા, અને હિમાલયમાં 5-7-10 પાડ એક સાથે, લાખો પાડ હોય એમાં, જ્યાં ઊભા રહીને હોય, પછી પડછંદા બોલે, ત્યાં જોઈને કોઈ એવું બોલે કે ભગવાન તારું ભલું કરશે, એટલે અવાજ આવે એક પાડમાંથી, ભગવાન તારું ભલું કરશે, બીજા પાડમાંથી અવાજ આવે, સામેથી પડછંદા બોલે, એમ 7-8 વખત અવાજ આવે, ભગવાન તારું ભલું કરશે, ભગવાન તારું ભલું કરશે, ભગવાન તારું ભલું કરશે, ત્યાં જોઈને કોઈ એમ બોલે કે તારું સત્યાનાશ થાય, એટલે ત્યાંથી સામે બાજુ અવાજ આવે, તારું સત્યાનાશ, તારું સત્યાનાશ, તારું સત્યાનાશ. એટલે ડોંગરેજી મહારાજ આ એક્ઝામ્પલ સાથે સમજાવતા કે જે રીતે એ હિમાલયમાં પડછંદા પડે, એ રીતે જ આ સૃષ્ટિમાં જેવું તમે કરો, સારું ઈચ્છો એટલે બધા તમારું સારું ઈચ્છવા મળે, તમે સારું કરો એટલે બધા તમારું સારું કરવા મળે, અને તમે જો કોઈનું ખરાબ ઈચ્છો, ખરાબ કામ કરો એટલે તમારું ખરાબ થવાની શરૂઆત થાય. એટલે આપણને ત્યાંથી પ્રેરણા મળેલી કે બને એટલું, કારણ કે આપણે સારું જોઈએ છે, હા જોઈએ છે, તો આપણે બધાનું સારું કરવાનું એટલે આપણું સારું થાય. એ ડોંગરેજી મહારાજ બીજી બહુ સરસ વાત કરે કે તમને માન ગમે છે તો તમે માન આપતા શીખો તો તમને માન મળે. એટલે મને ખરેખર 6 મહિનામાં આખું લાઈફ જ મારી ચેન્જ થઈ ગઈ, મારું સ્ટેટસ ચેન્જ થઈ ગયું, મારી પર્સનાલિટી ચેન્જ થઈ ગઈ. કારણ કે પહેલાં મને ખબર નહોતી, એટલે આપણે દાખલા તરીકે કોઈ મિત્ર હોય, ભગવાન ભાઈ હોય મિત્ર, તો આપણે ભગલો કહેતા હોઈએ, કાંજીઓ કહેતા હોય, કાંજી હોય, તો પછી એમ થયું કે બધાને માન આપો, એટલે બધાને માનથી મેળ્યા બોલાવા. તો 4-6 મહિના તો લોકોએ મશ્કરી કરી, પણ 6 મહિના પછી આજ સુધી બધા આપણને બહુ જ રિસ્પેક્ટ આપે. શું કામ આપણે બધાને રિસ્પેક્ટ આપીએ છીએ. એટલે આ ડોંગરેજી મહારાજના પ્રભાવથી આ વિચારો આવ્યા. માન આપો તો માન મળે એ વાત ગોવિંદ કાકાએ આપણને કરી, અને કદાચ એમના જીવનમાં પણ આવું જ બન્યું હશે. પહેલાં લોકો ગોવિંદ કાકાને કોઈક બીજા નામથી બોલાવતા હોય, ને હવે ગોવિંદ કાકા કે ગોવિંદભાઈ ભગત કે રામ રામ કરીને બોલાવે, એટલે સ્વાભાવિક રીતે એમની જે વાત છે તે બિલકુલ યથાર્થ છે તેમ પણ કહી શકાય. આપણે તેમની પાસેથી જિંદગીના વધુ કેટલાક રહસ્યો જાણવાની કોશિશ કરીશું. તમે જ્યારે જ્યારે પણ દાન આપો છો ત્યારે એવું વિચારો છો ખરા? ક્યારેય પણ શંકા કરો છો ખરા કે આ જે વ્યક્તિ દાન લઈ જાય છે એ દાનને પાત્ર છે, યથાયોગ્ય છે, એવું બને? હા, એમાં શું છે નિખિલભાઈ, આપણો આ રિલીફ સેન્ટર જે ચાલે છે અમારે ગોધાણી સ્કૂલમાં નીચે, એ લગભગ 15-17 વર્ષથી અમે ડેવલપ કર્યું છે. હવે એમાં શું થાય કે કોઈ પણ જગ્યાએ જ્યારે સારું કામ થતું તો તક સાધુઓ આવી જ જવાના છે, એ સામાન્ય વાત છે. પણ એ આપણે ખોટા માણસો લઈ જાય એના ડરથી ઓલા સાચા ચાર રહી જાય, એના કરતાં આપણે એમ વિચાર કર્યું કે બને એટલી સિસ્ટમ સ્ટ્રોંગ કરો. એટલે અમે શું કર્યું કે એક ફોર્મ રાખ્યું છે, આવે એટલે આખું ફોર્મ ભરવાનું, એમાં એનું ઘરનું એડ્રેસ હોય, એનું એની સ્થિતિ હોય, એને કેટલા બાળકો છે, એના મામા કોણ, કાકા કોણ, દાદા કોણ, બધા નામ અંદર લખાઈ જાય. એટલે પહેલાં એમનું એટલું થઈ જાય, પછી અમને થોડી શંકા લાગે કે આ માણસ થોડોક ખોટી વાત કરતો લાગે, તો અમે એમ કહીએ કે
કાલે અમે તમને તમારા ઘરે ચિઠ્ઠી પહોંચી જશે કે તમને મદદ મળશે કે નહીં, મળશે તો કેટલી મળશે. પછી અમે શું કરીએ કે અમારા 7 માણસનો સ્ટાફ રાખ્યો છે આપણે રિલીફ સેન્ટરમાં, એ લોકો એને ઘરે તપાસ કરવા જાય અને પાડોશીને પણ પૂછે જઈને, એના ઘરે તો તપાસ કરે કે ઘર ભાડાનું એને લખાયું છે તો ભાડાનું છે કે પોતાનું છે, અથવા અથવા એના જે જે પેલા લોકો છે ખરેખર પાડોશી શું કહે છે, દારૂ પીવે છે એને એવું કેવી એની સ્થિતિ છે, માણસ અઘડાખોર છે, આ બધું જોઈ અને પછી એને યોગ્ય લાગે એવી મદદ કરીએ, બને એટલી ટ્રાય કરીએ. પણ એનો અર્થ એવો નથી કે 100એ 100% સારા માણસોને જાય, પણ બને એટલી સ્ટ્રોંગ સિસ્ટમને હિસાબે ખોટા માણસો આવતા જ ડરે છે, એટલે અમારે એ ચિંતા ઓછી થઈ છે કે એટલો ફરક પડ્યો છે કે ખોટા માણસો આવતા જ નથી. ગોવિંદકાકા, આપે વાત કરી આપની સામાજિક સેવાની, કાર્યક્રમ આગળ વધ્યા અને ધંધાની વાતને શરૂ કરીએ તે પહેલાં બરાબર આપણી બાજુની અંદર જે પાળો છે, હું માનું છું કે 2006 હોય કે 1998ની વિનાશક રેલ વખતે અહીંયા પણ બહુ મોટી તકલીફો આવી હશે ને, ત્યાર પછી જ કદાચ આ પાળાનું પણ નિર્માણ સર્જન થયું હશે. કોણે કર્યું, શા માટે કર્યું, એને કારણે શું ફાયદા થયા, તે વિશેની વાત આપણે દર્શક મિત્રોને કરીએ. 2006માં જ્યારે આ પાળા પાણી આવ્યું પછી આ પાળાની વ્યવસ્થા થઈ. 2006માં અહીંયા શું પરિસ્થિતિ થઈ હતી? 2006માં આ ધોળકિયા ભામમાં તો 1 ફૂટ જ પાણી હતું, કારણ કે આ થોડું ઊંચાણમાં છે, ભલે પાળાની નજીક છે પણ. તો નિખિલભાઈ, હું આ પાળો જ્યારે પહેલાં હતો નાનો, આ તો મોટો બનાવ્યો, ઊંચો બનાવ્યો એને, એ લોકોએ લગભગ 8 ફૂટ ઊંચો કર્યો, પહેલાં હતો એનાથી. પણ આ ડિઝાઇન હજી પણ ઇનફ નથી, એટલે કે સાચી નથી, રસ્તો સાચો નથી. આ પાળો બનાવ્યો એનાથી ચોક્કસ કે પાણી રોકે આ સારું છે, પણ આ 300 કરોડને ખર્ચે તે પછી પાળો સરકારે બનાવ્યો. હવે હું એમ કહું છું કે અમે વરાછા રોડ, અમારી જે ફેક્ટરી અમારા પાર્ટનર પાસે છે, એમાં અમે તાપી કિનારે એક પાળો અમારી રીતે બનાવ્યો. એટલે શું કર્યું કે એક બે દિવાલ આવે, બે દિવાલની વચ્ચે 10 ફૂટ જગ્યા રાખવાની, એમાં માટી પૂરી દેવાની, એટલે એ પાળો 10 ફૂટ જાડો થઈ ગયો કહેવાય. હવે આ પાણી આવ્યું ત્યારે એ પાળાની જરા કાંકરી પણ હલી નથી. તો એવી ડિઝાઇન જો બનાવવી હોય તો 2 કરોડ રૂપિયે 1 કિલોમીટર પાળો થઈ જાય. પણ રાવ સાહેબ ત્યારે જ્યારે આવ્યા ને, આ પાણી અહીંયા, પછી રાવ સાહેબ અહીંયા હતા, પછી મારે ઘરે જ્યારે લંચ લેવા આવ્યા ત્યારે રાવ સાહેબને, જોશી સાહેબ બધા હતા, તો મેં એ લોકોને આ વાત મૂકી કે આપણે જે આ પાળો બનાવવાનો છે તો મારી પાસે એનો એકદમ, મારા આર્કિટેક્ટે જે રીતે પ્લાન આપ્યો તો એ સરસ છે, કે એક દિવાલ 1.25 ફૂટ કે 1.5 ફૂટ જાડી તાપી બાજુ બનાવવાની, 1 20 ફૂટ દૂર ઊંચી સીધી બનાવવાની, ઓલી ત્રાંસી બનાવવાની, બેયની વચ્ચે કોલમ નાખી દેવાના, એની વચ્ચે માટી પૂરી દેવાની, એટલે આ એટલો સ્ટ્રોંગ થાય કે એને 100-200 વર્ષ કાંઈ ન થાય. હવે ખર્ચો કેટલો, તો મેં એને કીધું, મેં બધી ગણતરી કરી તો 5 કરોડ રૂપિયે 1 કિલોમીટર થાય. આપણો નેશનલ હાઈવેથી 8થી દરિયા સુધી 32 કિલોમીટર નદી છે, બે બાજુ બાંધાવે એટલે 64 કિલોમીટર થાય, એટલે 360 કરોડ થાય. મેં એને કીધું હું પાછો 360 કરોડમાં આ લઈ લઉં એગ્રીમેન્ટ અને હું કરી આપું આ સેમ. હવે વાત એ કે ભાઈ આપણે સુરત આવે તો કરવાનું હું, તો બે બાજુ રોડ બનાવી દેવાના, આનું એક તો આ રીતે કરી અને એકદમ રોડ 100-200 ફૂટ પહોળા રોડ બનાવી દેવાના, એટલે ડાયરેક્ટ બધો ટ્રાફિક ડ્રાઈવ થઈ જાય તાપીને બે કિનારે. હવે ભાઈ તાપીને કિનારે મકાન છે ત્યાં શું, તો ત્યાં બ્રિજ, તાપીમાં બ્રિજ લઈ લેવાનો, એ થોડું મોંઘું પડે બ્રિજ બનાવવો, એને એટલી એટલી વારમાં તાપીમાંથી ચાલવાનું રોડ. હવે રાવ સાહેબે જે જવાબ આપ્યો એ બહુ મહત્ત્વનો હતો કે ગોવિંદભાઈ આમાં કાંઈ સુરત મ્યુનિસિપાલિટીનું ન ચાલે, આમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું ન ચાલે, આ પાળામાં જે ડિઝાઇન પૂનાથી આવશે ને એ થશે. એટલે પૂનાથી આવશે એટલે શું કે પાણીનું કંઈક ત્યાં પૂનાથી હશે, મેઇન આખા આપણું નેશનલ ઇન્ડિયા લેવલનું, એટલે ત્યાંથી આવે એ થશે. અને ખરેખર જે આપણી, મેં એને પાછું એમ પણ કીધું તમારે મને ન અપાય 360 કરોડમાં, પણ 700 કરોડમાં એલ એન્ડ ટીને અપાય,
કારણ કે કામ પરફેક્ટ છે, મારો સબ્જેક્ટ નથી, હું તમને ખાલી કહું છું પણ ઇઝ પોસિબલ. હું પ્રેક્ટિકલ છે ને મેં બનાવ્યો છે એટલે આપણને સેમ્પલ બની ગયું છે. તો મેં આ એને સમજાવ્યું કે તમે 700 કરોડનો ખર્ચો કરો એટલે આખું સુરતની 200 કરોડ વર્ષ કોઈ ઉપાધિ નહીં, અને ખરેખર આ 300 કરોડ ખોટા જ ખર્ચા છે. કારણ કે 60 વર્ષ પહેલાંની જે જૂની ડિઝાઇન છે પથ્થરની વાળામાં બાંધીને, એ ડિઝાઇનના પથ્થર નાખી અને આખે આખો પાળો ખોટી રીતે બનાવ્યો છે. અને એની કોઈ કોઈ ખરેખર અત્યારે આપે જ્યારે આ ડિઝાઇન હતી પથ્થરની, એ 60 વર્ષ પહેલાં બરાબર હતી ત્યારે સિમેન્ટ કોન્ક્રીટના કામ નહોતા. હવે આજે સિમેન્ટ કોન્ક્રીટનું થઈ ગયું અને પથ્થર નાખીને ખોટો ખર્ચો કર્યો છે, પણ હવે કોણ સમજાવે? કારણ કે આ તો ગવર્મેન્ટનું કામ, એટલે મિનિસ્ટરોને કહીએ ને તો એ પણ આ પાણીના ઓલામાં એની પણ એક લિમિટેશન છે, એટલે એ બિચારા શું કરે. એટલે ખરેખર આ પાળો તમે અત્યારમાં યાદ કર્યો, પણ મને આનંદ નથી થયો કે જો આ સિમેન્ટ કોન્ક્રીટ હોત તો ક્યાંય ગાબડું પણ ન પડે, આમાં જ ગમે ત્યારે ગાબડું પડી જાય. એટલે એટલું સ્ટ્રોંગ પણ નથી અને મોંઘું પણ છે અને સેફ્ટીવાળું નથી અને લોંગ ટાઈમ પણ નથી, એટલે આ ડિઝાઇન ખોટી છે. રાઈટ. દર્શક મિત્રો, કેટલી સુંદર વાત ગોવિંદ કાકાએ કરી કે એક એન્જિનિયર ન હોવા છતાં પણ તેમને વાત જે સમજાણી તે કદાચ સરકારના ઓફિસરોને ન સમજાણી, અને તેને કારણે જે ખર્ચો કરવામાં આવ્યો એ ખોટો છે તેવું ગોવિંદ કાકાનું માનવું છે. આવી બધી તો ઘણી વાતો એવી છે જીવનમાં ગોવિંદ કાકાના કે જે એમને સમજાય છે અને લોકો ન જ સમજાતી. એમાંની એક વાતનો ઉલ્લેખ ચોક્કસ મને કરવાનું ગમશે, અને તે અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ. આપણે સૌ અંગ્રેજી ભાષાની પાછળ દોટ મૂકીએ છીએ, આંધળી દોટ મૂકીએ છીએ. અંગ્રેજી વગર જાણે કે હવે જીવાય જ નહીં એવું એક વાતાવરણ ઊભું થઈ ગયું છે. એ મહત્ત્વને આપણે કેટલાક અંશે સ્વીકારીએ, પરંતુ જે ગુજરાતની અંદર જન્મેલો માણસ, સુરતની અંદર જન્મેલો માણસ, એ પોતે જો ગુજરાતની ભાષા સમજી ન શકે, બોલી ન શકે, એવા બાળકો અત્યારે તો પેદા થાય છે. સુરતમાં રહેતા બાળકને ગુજરાતી ભાષામાં આવડે જ નહીં અને માત્ર અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરે તો કેવી રીતે આપણાથી શરમ થઈ શકે? તો ગોવિંદ કાકા, સમગ્ર વિશ્વની અંદર આપણે ધંધો કરો છો હીરા ઉદ્યોગનો, અને હું નથી માનતો કે અત્યારે તો તમારો થોડો અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ વધ્યું છે, પરંતુ આજથી આપણા 10 વર્ષ પહેલાંના સંબંધોને પણ યાદ કરીએ તો ત્યારે પણ એનાથી કાચું હતું. અને કદાચ આપે જ્યારે કારકિર્દીની શરૂઆત કરી તો ત્યારે એક પણ શબ્દ કદાચ આપ અંગ્રેજીનો ન જાણતા હો એવું બની શકે. તો આ આખી વાતને આપ કેવી રીતે મૂલવો છો, અને તમારા સંતાનોની અંદર, તમારા ભાઈઓના સંતાનોની અંદર હવે તમે કેવી રીતે શિક્ષણ આપવાનો પ્રયત્ન કરો છો તે વાત દર્શક મિત્રોને કરો. ધન્યવાદ નિખિલભાઈ, બહુ સારો પ્રશ્ન કર્યો છે અને મને ગમતો છે. આપે જેમ વાત કરી કે ભાઈ હું જ્યારે ભણ્યો ત્યારે આઈ એમ સ્ટડી ઓનલી 7 ગુજરાતી, બટ આઈ કેન સ્પીકિંગ ઇંગ્લિશ બટ વિધાઉટ ગ્રામર, બટ ઇન ધ વર્લ્ડ ડોન્ટ વોન્ટ ગ્રામર, ગ્રામર વોન્ટ ઓનલી બ્રિટિશ બીકોઝ દે ઇઝ મધર લેંગ્વેજ ઇંગ્લિશ, દેટ વાય દે વોન્ટ. અમેરિકા ડોન્ટ વોન્ટ ગ્રામર, એની કન્ટ્રી ડોન્ટ વોન્ટ ગ્રામર. સો ગ્રામર ઇઝ બેસ્ટ ઇન ધ વર્લ્ડ ઇન્ડિયન ગ્રામર. સો માય ઇંગ્લિશ ઇઝ વિધાઉટ ગ્રાઉન્ડ, બટ માય ઇંગ્લિશ ઇઝ રનિંગ ઇન એરાઉન્ડ ધ વર્લ્ડ. તો હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે ટીલ 7 એબીસીડી પણ આવતી નહોતી સ્કૂલ, એબીસીડી પણ નહોતી આવતી 7 સુધી, આપણે પછી એક વાત કરીએ. પરંતુ એમનું અંગ્રેજી સાંભળ્યા પછી આપણને અમિતાભનું પિક્ચર ચોક્કસ આવી જાય છે, આઈ કેન ટોક ઇંગ્લિશ, આઈ કેન વોક ઇંગ્લિશ, આઈ કેન રન ઇંગ્લિશ. આ વાત તમે બહુ જ અદ્ભુત કરી છે, 7મા ધોરણની વાત કરી. સર ધન્યવાદ. એટલે પણ મને જ્યારે ઇંગ્લિશ એમ થયું, હું પહેલી વાર 77માં એન્ટવર્પ ગયો કે હવે મારે આખી જિંદગી વર્લ્ડમાં ફરવું છે તો મારે ઇંગ્લિશ તો કંઈક શીખવું જોઈએ. તો મેં પછી એડ આપી પેપરમાં કે મને ટીચર મળે, તો એક બેંકના સાહેબ આવ્યા, એણે બહુ સરસ વાત કરી કે તમારે કાંઈ જરૂર નથી, ઇંગ્લિશ તમને 500 શબ્દો તો આવડે જ છે, કારણ કે આપણી ઉપર અંગ્રેજોનું રાજ હતું, ઇંગ્લિશ આપણે ઓટોમેટિક ગુજરાતી સમજીને બોલીએ એવા 500 વર્ડ છે, હવે તમારે 200 શીખવાના છે એટલે તમને ઇંગ્લિશ આવડી જાય, અને રોજ એક જ શીખવાનો એટલે 200 દિવસમાં 200 શીખાઈ જાય. એને શીખવાડ્યા નથી, એને મને આઈડિયા આપ્યો કે તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચો, પહેલાં ગુજરાત મિત્ર વાંચો, પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં સેમ સમાચાર વાંચો એટલે તમને એક વર્ડ જ આવડી જાય. એટલે એમ કરતાં મને ખરેખર 200 દિવસમાં 200 વર્ડ જ આવડ્યા, એટલે 500 તો આવડતા હતા, 500 કયા. તો અભણ માણસ પણ ભારતમાં 500 વર્ડ ઇંગ્લિશના બોલે, કેમ કે જેટલી શોધ થઈ છેલ્લા 200 વર્ષમાં જ થઈ,
આપણી ઉપર અંગ્રેજો આવ્યા એટલે 200 વર્ષમાં જેટલા નામ પડ્યા એ બધા ઇંગ્લિશના છે. દાખલા તરીકે બસ, મોટર, કાર, સ્ટેશન, પછી સ્કૂટર, પછી બ્રેક, ક્લચ, વાયર, ઇલેક્ટ્રિકના ટોટલ સ્વિચ, કોઈ પણ વસ્તુ હોય તો આપણે બધું ઇંગ્લિશમાં બોલીએ, આપણને ખબર નથી. આપણે કેમેરાની કોઈ પણ વસ્તુ હોય તો આપણે બધું બોલીએ છીએ ટોટલ ઇંગ્લિશ. આપણે માઇક બોલીએ ભાઈ આ બધું તો બધું થાય ઇંગ્લિશ જ સરવાળે. કહેવાનું એમ છે કે સ્પીકર લાવો ભાઈ, પણ સ્પીકર એટલે તો ઇંગ્લિશ થઈ ગયું. કહેવાનું એમ છે કે આપણે બધું ઇંગ્લિશ સમજીને, બધું ગુજરાતી સમજીને ઇંગ્લિશ બોલીએ છીએ, એટલે મારે માટે ઇંગ્લિશ બહુ ઇઝી થઈ ગયું. બધાને હું કહું છું કે ઇંગ્લિશ બોલવું, પણ હવે વાત રહી કે ઇંગ્લિશમાં ભણાય કે ગુજરાતી મીડિયમમાં, તો જુઓ અત્યારે જ્યારે આ કોમ્પ્યુટરનો યુગ છે, આખા વર્લ્ડમાં મેક્સિમમ કોમ્પ્યુટર દુનિયા ઇંગ્લિશમાં ચાલે છે, એટલે ઇંગ્લિશ આપણું બહુ મહત્ત્વનું છે, એટલે સ્ટ્રોંગ તો હોવું જોઈએ. પણ ઇંગ્લિશ ભણવા માટે થઈને ગુજરાતી ભૂલવું નહીં જોઈએ. એટલે ગુજરાતી સાથે, ગુજરાતીને સાથે રાખીને ઇંગ્લિશ ભણવું જોઈએ. આમાં આપણે પારસીઓનો રોલ મોડલ બનાવવાની જરૂર છે. પારસીઓ છેલ્લા 200 વર્ષથી ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે પારસીઓ, અને ઘરમાં એ લોકો આજે પણ 200 વર્ષે પણ ગુજરાતીમાં બોલે છે. ઘરમાં વાત પારસીઓ ગુજરાતીમાં કરે છે. 200 વર્ષથી ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છતાં આજે પારસીઓ ગુજરાતી ભૂલ્યા નથી. આપણે એ રીતે ઇંગ્લિશ જરૂર ભણવાનું છે, પણ ગુજરાતી ભૂલીને નથી ભણવાનું. ધન્યવાદ. રાઈટ, તો આપના જે બાળકો છે બધા મોટા થઈ ગયા છે, લગ્ન પણ થઈ ગયા છે, એ લોકોને તમે કેમ વધારે અંગ્રેજી ભાષા શીખવાડો છો? તેઓને શા માટે વિદેશની અંદર જઈને અંગ્રેજી ભાષા શીખવાડવાનો આપ આગ્રહ રાખો છો? નહીં, વિદેશમાં તો ખાલી માસ્ટર ડિગ્રી લેવા જાય, બાકી અહીંયા જ ભણ્યા છે. પણ ઇંગ્લિશ મીડિયમમાં મેં આપને વાત કરી એમ, દુનિયા આખી અત્યારે કોમ્પ્યુટરની છે, અને કોઈ પણ જે નવી નવી આવે છે શોધો બધી ઇંગ્લિશમાં થવાની. હવે ચાઇના, તો ચાઇનાએ વિચાર્યું કે આપણે કોઈની લેંગ્વેજ જોઈએ નહીં, એ લોકોએ ઇંગ્લિશને એવોઈડ કરી. આજે હું સ્થિતિ થઈ, છેલ્લા 10 વર્ષથી એણે ઇંગ્લિશ કમ્પલસરી કરી ચાઇનાએ. શું કામ? એને એમ જો કે આપણે પાછળ રહી ગયા દુનિયામાં, આપણા આપણી પાસે યંગસ્ટર છે, એજ્યુકેશન છે, શોધ છે, પણ ઇંગ્લિશ નથી, એટલે આપણે વર્લ્ડમાં જઈ શકતા નથી. આપણે કેમ સોફ્ટવેરમાં આવી ગયું કે આપણી પાસે ઇંગ્લિશ રેડી હતી, એ આપણને બહુ મોટો ઓલું આપણે નાના હતા એક દુહો આવતો, જે પોષ હતું તે માર હતું એ ક્રમ દિશે કુદરતનો. એમ આપણને અંગ્રેજોએ રાજ કર્યું એમ લાગે કે આપણને લૂંટી ગયા, આમ થઈ ગયું, પણ અંગ્રેજો ઇંગ્લિશ મૂકીને ગયા. એનાથી આપણા અત્યારે યુવાનો બધા ઇંગ્લિશ સોફ્ટવેરમાં આગળ આવી ગયા. એ પણ મોટો બેનિફિટ આપણા દેશને બહુ મળ્યો છે, અને આપણા દેશને અત્યારે અપગ્રેડેશનમાં આ સોફ્ટવેરનો બહુ મોટો હિસ્સો છે. તો ખરેખર ઇંગ્લિશ તો ભણવું જોઈએ. અમારી ગોધાણી સ્કૂલ પહેલાં ગુજરાતી મીડિયમની હતી, અમે અત્યારે છેલ્લા 5-10 વર્ષથી ધીરે ધીરે કરતાં ઇંગ્લિશ મીડિયમની કરી. તો ત્યારે પણ ઘણા કે કાકા તમે આટલા બધા ગુજરાતીના ચાહક અને તમે ઇંગ્લિશ મીડિયમમાં કેમ બાળકને ભણાવવાનું કીધું? એટલે ભાઈ હું ઇંગ્લિશ મીડિયમમાં કહું છું, પણ જે સ્કૂલો જડ થઈ જાય છે કે સ્કૂલમાં આવે એટલે બાળકે ઇંગ્લિશમાં જ બોલવાનું, ગુજરાતીમાં વાત નહીં કરવાની, એવી આપણી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ નથી. ગુજરાતીને સાથે રાખીને ઇંગ્લિશ મીડિયમમાં એજ્યુકેશન કરવાનું છે. વાત બધાએ ગુજરાતીમાં જ કરવાની, ગુજરાતીનો સબ્જેક્ટ ફરજિયાત. મારા દીકરા એટલું ભણ્યા બધા, મારા ભત્રીજાઓ, મારા ભાણા, અમારે બહુ મોટું યંગસ્ટરનું ગ્રુપ છે, તો બધાને ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યા, પણ અત્યારે પત્ર વ્યવહાર ટોટલે ગુજરાતીમાં જ કરવાનો, એટલે ગુજરાતી ભૂલીને ઇંગ્લિશ મીડિયમ આપણે અપનાવ્યું નથી. રાઈટ, બે વાત આપણે જે વાતની અંદર કરી તેમાંથી જે નવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે તે મોબાઈલ અને ઇન્ટરનેટ એટલે કે કમ્પ્યુટર, તમે કેવી રીતે ઉપયોગ કરો છો? હું માનું છું કે તમે પણ અદ્યતન મોબાઈલ રાખતા હશો, અદ્યતન ટેકનોલોજીની સાથે સંલગ્ન રહેવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ પણ કરતા હશો, તમે કેવી રીતે શીખ્યા? હવે આમાં એવું છે, કામ કામને કામ શીખવાડે, હમણાં આપણે વાત કરીએ એમ, એટલે જરૂર પડે એટલે તમે કોમ્પ્યુટર લઈને બેહો કે ભાઈ હવે મારે વેબ ખોલવી છે, તો હવે આજે પ્લેનની ટિકિટ લેવી છે તો કેવી રીતે લેવાય, એમાં શીખ્યા એટલે એક આવડી ગયું, બીજું આવડે, ત્રીજું, ધીરે ધીરે કરતાં આ બધું આવડી જાય. સેમ ફોનમાં જ છે. હવે માનો કે આપણે હું આઈફોન વાપરું છું, તો સેમ એમાં જ છે કે પહેલે દિવસે એક જ વસ્તુ આવડતી હોય, બી ધીરે ધીરે કરતાં કરતાં આગળ વધતા જાય. આગળ આખી મારી રોજનીશી, આજે ટોટલ મારા કામની પદ્ધતિ, મારી
મારી યાદગીરી બધું એમ જ રાખું છું. એટલે આજે એ જ્યારે જરૂર પડે એટલે શીખાઈ જાય, અને અને જે જરૂરનું ન હોય, ઘણા વાર ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય, જરૂર જ ન હોય તે ભૂલી હોત ને જવાય, સેમ છે કે જરૂરિયાત પ્રમાણે ઓટોમેટિક બધું આવડી જાય. પણ જેટલી સારી વસ્તુ છે એ અતિશય થાય એટલે એ ઝેર થાય. એમ મોબાઈલનો ઉપયોગ પણ અતિશય ઝેર છે, ટીવીનો ઉપયોગ અતિશય ઝેર છે, અને કોમ્પ્યુટરનો અતિશય ઉપયોગ ઝેર છે. પણ રિસ્ટ્રિક્શન નહીં હોવું જોઈએ. ઘણા એમ કે ટીવી જોવાય જ નહીં. અરે ટીવીમાં પણ બહુ માહિતી આવે છે, બહુ સારી વાત આવે છે, જનરલ નોલેજ આવે છે, એમાંય ડિસ્કવરી આવે છે. તો એ બધું નેશનલ જ્યોગ્રાફી આ બધું જોવું જ જોઈએ, સમાચાર લેવા જોઈએ. પણ સમાચાર આખો દી નહીં લેવા જોઈએ, આખા દિવસમાં 2-4 મિનિટ સમાચાર લઈ લઈએ તો એ વાત બરાબર છે. સુરત ચેનલ ચાલુ કરીને ભાઈ આજ સુરતના શું સમાચાર છે, 5 મિનિટ લઈ લો એ બરાબર, પણ આખો દિવસ નકરા સમાચાર જ લીધા કરો, આવું અતિશય કોઈ વસ્તુ નહીં થવી જોઈએ. દર્શક મિત્રો, શ્રી ગોવિંદ કાકાનું આ એક બીજું રૂપ, અને તે આ વીએન ગોધાણી કન્યા વિદ્યાલય. ગોવિંદ કાકા, વીએન ગોધાણી કન્યા વિદ્યાલયની સ્થાપના ક્યારે કરી અને કેવી રીતે આ વિચાર આપને આવ્યો, અને અત્યારે પણ જ્યારે જે રીતનું આક્રમણ છે શિક્ષણ જગતની અંદર અનેક શાળાઓનું, તેવા સમયે આ શાળા કેવી રીતે તેઓની સ્પર્ધાની અંદર ટકી રહે છે, તેવા દર્શક મિત્રોને જણાવો. આપણે આ શાળા વીએન ગોધાણી એટલે વીરજીભાઈ ગોધાણી અમારા પાર્ટનર હતા, અને એ 1983માં કેન્સરમાં એક્સપાયર્ડ થઈ ગયા. એટલે એમની યાદગીરીમાં અમે લોકોએ આ વીએન ગોધાણી કન્યા વિદ્યાલય 22 વર્ષ પહેલાં ચાલુ કરેલ છે, અને આજે આમાં 2500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અહીંયાનું જે સ્તર છે શિક્ષણનું, મેં આપને અગાઉ પૂછ્યું તે પ્રમાણે, કેવી રીતે આ સ્પર્ધાત્મક જમાનાની અંદર તેઓ ટકી રહે છે? આ સ્પર્ધાત્મકમાં શું છે, સમય સાથે ચાલવું પડે. તો એક તો આપણો સ્વભાવ પોઝિટિવ, બીજા નંબરમાં કે ઇન્ટરનેશનલ આપણને 150 દેશમાં અનુભવ, એટલે એક્સપિરિયન્સને હિસાબે અત્યારે કેવું એજ્યુકેશન હોવું જોઈએ, ક્યાં જવું જોઈએ, એ પ્રમાણે અમે લોકો લગભગ આગળ ને આગળ એજ્યુકેશનમાં એટલે રહીએ છીએ. દાખલા તરીકે લાસ્ટ ટાઈમ, અત્યારે ભલે નંબર નથી આપતા, પણ 10મા ધોરણમાં ગુજરાતમાં અમારી વિદ્યાર્થીની 1 આવેલી, 1st નંબર. તો દર્શક મિત્રો, ગોવિંદ કાકાનું આ બીજું રૂપ, અને તે જ્ઞાનનું રૂપ, સરસ્વતીનું રૂપ, અને સરસ્વતી જેના પર રિઝાય અને લક્ષ્મી જેના પર રિઝાય, પછી તો સોનામાં સુગંધ જ હોય ને. દર્શક મિત્રો, શ્રી ગોવિંદ કાકાનું જેવી રીતે માનવ ભક્તિની વાત છે, એટલી પ્રાણી પ્રત્યેની ભક્તિ અને પ્રાણી પ્રત્યેનો પ્રેમ પણ તેમનો ખૂબ ચરમસીમાએ છે. અત્યારે તમે જોઈ શકો છો કે તેમણે પોતાના ફાર્મ હાઉસની અંદર જ કામધેનુ ગૌશાળાની સ્થાપના કરી છે. ગોવિંદ કાકા, આ વિચાર તમને કેવી રીતે આવ્યો, અને બીજું કે પ્રાણીઓ પાસેથી તમને કંઈ શીખવા મળે ખરું? ખરેખર પ્રાણીઓ છે ને, એ એક જીવ છે. બધા એમ કહે છે કે એની પાસે મન હોય છે પણ બુદ્ધિ નથી હોતી, તો એની પાસે બુદ્ધિ પણ હોય છે. કારણ કે હમણાં આપણે જોયું કે હું બધાને મળવા ગયો તો એ મને કેમ મળ્યા, કારણ કે એની પાસે બુદ્ધિ નથી, તો એ મને કેવી રીતે ઓળખી ગયા, મને કેવી રીતે પ્રેમ આપ્યો. એટલે આપણે એને પ્રેમ આપીએ તો એ પણ આપણને પ્રેમ આપે છે. હવે વાત રહી માણસવાળી વાત, પ્રાણીઓમાં પણ હોય છે. સેમ છે, એને પ્રેમ આપો એટલે એ આપણને પ્રેમ આપે છે. હવે અમે લોકો પહેલાં અહીંયા ભેંસો રાખતા હતા, 10-11 વર્ષ પહેલાં. અમારા ભત્રીજા છે સૌજીભાઈ, એમણે એકવાર કીધું, કાકા આપણે આ ભેંસો રાખીએ, એને એ આમ સામાન્ય રીતે ભેંસ કરતાં ગાયની બુદ્ધિ તીક્ષ્ણ ન કહેવાય? તો કીધું કહેવાય. તો કે આપણે હવે આપણા બાળકોને અને આખા ઘરને આનું રોજ દૂધ ખાવાનું, તો એના કરતાં આપણે ગાયો રાખીએ તો આપણા વંશવર તીક્ષ્ણ બુદ્ધિ તો થાય, અને કંઈક છોકરા એટલે એના કરતાં ઓલી ઠંડી થઈ જાય. તો અમે એક જ દિવસે બધી ભેંસો વેચી નાખીને ગાયો લાવી દીધી. એટલે છેલ્લા 10-12 વર્ષથી ગાયો છે, ખાલી એક ભેંસ રાખીએ છીએ. કોઈને પેંડા બેંડા છોકરાઓને ખાવા હોય ત્યારે બનાવે ભેંસને, ભેંસોનું કમ નસીબ અને ગાયોનું સદ નસીબ. હા નહીં, એટલે ગાયોનું દૂધ અમારા બધાના જેટલા પાર્ટનરો છે, ઓલ પાર્ટનર ફેમિલી નિરોગી છે, તે પણ આના ઉપરથી ફલિત થાય છે. કાકા, આપણે વાતને આગળ વધારવાની કોશિશ કરીશું, થોડીક ધંધાની વાત કરીશું. આપણે
આપના ભત્રીજાની વાત કરી, સબજીભાઈની વાત કરી, અને એમણે એક વાત કરી અને તમે એ વાતને ઉપાડી લીધી. કદાચ હીરા ઉદ્યોગની અંદર સફળતાનું આ પણ એક બહુ મોટું રહસ્ય છે કે પરિવારના સભ્યોની જાળવણી કરવી, પરિવારના સભ્યોની વાત સાંભળવી, અને પરિવારના સભ્યોની અંદર પ્રેમ વેચી આપો એટલે ઓટોમેટિકલી ધંધાનું વ્યવસ્થિત કામ થઈ જ જાય. આપના પણ ચાર ચાર ભાઈઓ છે, તે છતાં બધા જ એક સાથે અત્યારે ધંધો કરે છે, અલગ અલગ રહેતા હોય તો સુખ સુવિધાના અને એને માટે રહેતા હોય એ અલગ વાત છે, પરંતુ ધંધાની અંદર આખી સંયુક્ત ભાગીદારી ચલાવવી અને તેને કારણે તેમના વંશવારસો પણ થાય, એવો મોટો ધંધો સંભાળતા થાય, એટલે પેઢીનો વિકાસ એની માટે જ થયા કરે. આ વાત સાથે આપ કેટલા અંશે સંમત છો અને આમાં આપની નીતિ કઈ છે? નહીં, એમાં એવું છે કે સામાન્ય રીતે બિઝનેસની જો વાત કરીએ તો બધા એમ સમજે છે કે બિઝનેસ ધંધો કરીએ તો થોડું ખોટું પણ કરવું જ પડે. હું વારંવાર જાહેર પ્રવચનમાં કહું છું કે આનાથી બીજું કોઈ જૂઠું નથી, કારણ કે જરા પણ ધંધો કરવા માટે ખોટું કરવાની જરૂર નથી. પ્રારબ્ધમાં હોય એટલે પૈસા તો મળવાના છે, આપણે ખાલી કરવાની છે મહેનત. હવે વાત એ રહી કે જો આપણી સચ્ચાઈ હોય તો આજ નહીં તો કાલ, ભલે આજને એક દિમ ન મળી જાય, પણ જે મળે તે એટલા સારા વિચારોથી મળે, સામેવાળા સારા માણસો મળે, આપણે સારું વહીવટ કરીએ, એટલે ભવિષ્યમાં ધીરે ધીરે કરતાં કરતાં આ કંપની મોટી મોટી ને મોટી જ થતી જાય, આપણો બિઝનેસ મોટો મોટો ને મોટો જ થતો જાય. દાખલા તરીકે આપણો એક ક્લાયન્ટ છે, એક વાર એ આપણો મોંઘો માલ લઈ જાય છે, એટલે આપણે એને ના પાડીએ છીએ કે નહીં આ માલ મોંઘો છે, હું તને નહીં આપું, તારે જોઈએ તો હું 3% સસ્તો આપીશ, પણ તું લેમાં, હું તને ના પાડું છું. તો એ ક્લાયન્ટને જ્યારે આપણી ઉપર ભરોસો બેસે કે આ લોકોને ત્યાં છેતરાવાનું છે જ નહીં, તો એ સૌથી પહેલો માલ આપણો લેશે, એટલે ઓટોમેટિક આપણી પ્રગતિ થઈ જ ગઈ બસ. એટલે આપણે સારું કરીએ એટલે સારા માણસો મળે, સારા માણસો મળે એટલે કંપની સારી ચાલે, આ એક નિયમ છે. એ નિયમ મુજબ ભગવાનની દયાથી અમારી કંપની આ સિદ્ધાંત ઉપર ચાલે છે કે કદી પણ, મેં 95માં અમારા 23 મુદ્દા બનાવેલા કંપની કેમ ચલાવવી, એમાં એક મુદ્દો હતો કે આપણા જે ક્લાયન્ટો છે એને ભૂલથી પણ મોંઘો માલ નહીં વેચાઈ જવો જોઈએ, ભૂલથી સસ્તો વેચાઈ જાય તો માફ છે, સસ્તો પણ નહીં વેચાવો જોઈએ કારણ કે તો કંપની કમાય નહીં, પણ ભૂલથી સસ્તો વેચાય તો હજી માફ છે, પણ મોંઘો વેચાય એ માફ નથી. કેમ કે એકવાર જો તમે ક્લાયન્ટને મોંઘો માલ વેચાઈ ગયો એટલે શું થાય, ક્લાયન્ટ આખો જાય, અને એકવાર સસ્તો વેચાઈ ગયો હોય તો એ થોડુંક એટ્રેક્શને આપણું રહે, તો ચાલો વાવેતર કંઈક 50% તો કંપનીને ફાયદો થયો, કાંઈ નહીં તો ગુડવિલનો સસ્તો વેચાઈ ગયો હોય તો, પણ મોંઘો વેચાય એમાં તો આખો ને આખો ક્લાયન્ટ જતો રહે એટલે કોઈ ફાયદો થતો નથી. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ. આપણે ધંધાની અનેક વાતો આમ તો ગોવિંદ કાકા પાસે સમજીએ, પરંતુ ધંધાના કેટલાક વધુ રહસ્યોને સમજવાની કોશિશ કરીએ. હીરા ઉદ્યોગમાં વર્તમાન પરિસ્થિતિ શું છે અને ભૂતકાળનો જે અનુભવ છે તે મંદીની પરિસ્થિતિની અંદર તમારા જેવા કાદવની અંદરના કમળો ખીલી ઉઠ્યા હતા, બાકીના લોકોએ માર ખાધો હતો, કંઈક એવી જ પરિસ્થિતિ અત્યારે પણ છે એવું અમને પ્રતિપાદિત થઈ રહ્યું છે. આ વખતે દિવાળી બહુ સુધરે હોય એવું લાગતું નથી, તે છતાં પણ કારીગરો પ્રત્યેની તેમની આપની જે ભક્તિ છે કે એમના પ્રત્યેનો આપનો જે વર્તાવ છે કે એમને આપ જે વળતર ચૂકવો છો એમાં ક્યાંય કોઈ કાચી પાની આપણે આપ રાખતા નથી, આ બધી વાતો આપ દર્શક મિત્રોને સમજાવો. મિત્રો, હું વારંવાર આ વસ્તુ કહું છું અને આજે બહુ કહેવાનો મોકો મળ્યો એટલે હું થોડું વ્યવસ્થિત કરું છું કે બધાએ વારંવાર કે હીરામાં બહુ મંદી છે, બહુ તેજી છે, વારંવાર આવા બધા સમાચાર આવ્યા જ કરે છે. સૌથી પહેલી વાત કે ડાયમંડના જેટલા ન્યૂઝ પેપરમાં આવે એ પહેલાં 90% ખોટા હોય છે, એટલે એ લોકો પેપરવાળા ખોટા નથી હોતા, એને એવા મેસેજ મળ્યા હોય છે, એને એવી ઇન્ફોર્મેશન મળી હોય છે, એટલે ન્યૂઝપેપરવાળા ખોટા નથી પણ અંદર ન્યૂઝ 90% ખોટા હોય. કેમ? એટલે ભાઈ, હીરાને ધંધાને અમે 48 વર્ષથી ધંધો કરીએ તો અમે જ નથી સમજીએ ક્યાં, તો એમાં બીજા કેવી રીતે સમજે, એમાં એક બે જે આવે એ માણસ કેવી રીતે સમજીએ કે. એટલે વારંવાર પણ મંદી છે ને, હીરામાં મંદી આવીને હવે તેજી આવીને આ બધી વાતો એકદમ હંબગ છે, ખોટી છે. કેમ? કયા ધંધામાં નથી મંદી આવતી? સ્ટીલના ધંધામાં મંદી ન આવે,
તો ભાઈ કોના ઓઇલમાં મંદી ન આવે, શેર માર્કેટમાં મંદી ન આવે, ટેક્સટાઇલમાં મંદી ન આવે, મંદી તો બધામાં સોફ્ટવેરમાં. હવે અમેરિકામાં હમણાં ઓલા સોફ્ટવેર માટે $300,000 દર વર્ષે આપતા હતા, સોફ્ટવેર સીધા $100,000 કરી નાખ્યા, તો મંદી વગર. તો મંદી તેજી મંદી બધા ધંધામાં આવે, પણ ડાયમંડમાં કેમ બધા ઉપાડી લે છે? કારણ કે જ્યારે આપણા ગુજરાત આખી ઇકોનોમી ડાયમંડ ઉપર, મેઇન બેઝ ડાયમંડનો છે આખા ગુજરાતની ઇકોનોમીનો, સુરતનો 50%થી વધારે ઇકોનોમીનો ગ્રોથ, એટલે લોકોને એની ઉપર જાજવું હોય એટલે ન્યૂઝ પેપરવાળાને મેઇન તો એ જ પેપર આપે, તો જ લોકો પેપર વાંચે એના પોતાના સમાજ. તમે જેમ સુરત ચેનલ ચલાવો તો જ સુરતવાળાને ઇન્ટરેસ્ટ રહે, એમ પેપરવાળાને તો સુરતના મેઇન હીરાવાળાના ન્યૂઝ આપે. એટલે એટલે એક એક્ઝામ્પલ કે 2 મહિના પહેલાં એક પેપરમાં આવ્યું કે 12,000 કારીગર છૂટા થઈ ગયા ને 200 ફેક્ટરી બંધ થઈ. એટલે મેં એને કીધું કે તમારું પેપર બહુ એકદમ વ્યવસ્થિત છે, નેશનલ લેવલનું છે, હાવ આવા ખોટા ન્યૂઝ આપી અને અમારા છોકરાઓને જે તમે બહુ ભગવ્યા અગાઉ એને હિસાબે વેવી શાળે છોકરીઓ આપતા લોકો બંધ થઈ ગયા હતા, તો હવે તો ખમૈયા કરો કે તમે લોકો આવી ખોટા ન્યૂઝ આપી અને પછી પાછા ઓલા જે બિચારાના વ્યવહાર થવાના હશે એને નહીં થાય, તમને બહુ મોટું પાપ લાગશે. હું મારા મિત્ર હતો એટલે હું ગમત કરતો હતો, મારી વાત માની ગયા, પછી કોઈ દિવસ આજ સુધી એને ન્યૂઝ આપ્યા નથી. હમબર્ગ એકવાર છે ને પેપરમાં એવું આપેલું વર્ષ પહેલાં કે 5,000 કરોડના લોહિયાળ હીરા સુરતમાં બને છે, બ્લડ ડાયમંડ બને. હવે ખરેખર એને નોંધ લખવાવાળાને બ્લડ ડાયમંડ હું એ મેં પૂછ્યું કે 5,000 કરોડના સુરતમાં બ્લડ ડાયમંડ બને છે, પણ બ્લડ ડાયમંડ એટલે હું, તો એને ખબર નથી. એને તો કોકે કીધું એટલે છાપી માર્યું. આ જે ખોટા ન્યૂઝ આવે છે ને એનાથી બહુ બધું નુકસાન રાષ્ટ્રને, ડાયમંડ બિઝનેસને થઈ રહ્યો છે. હવે માની લો કે હમણાં એક ન્યૂઝ આવેલા એક ન્યૂઝ પેપરમાં કે કે ભાઈ આપણા ડાયમંડ માર્કેટમાં 30,000 કરોડ બેંકોના ખોટા થયા, પણ આખા ભારતમાં હીરાની અંદર બેંકોનું ધિરાણ 25,000 કરોડનું છે, એમાં લોકો 20,000 કરોડ વાપરતા હોય છે, તો 30,000 કરોડ ખોટા કરી નાખ્યા, આવા ન્યૂઝ આવે છે. એટલે એટલે બિચારા ન્યૂઝ આપવાવાળાને ખબર નથી, એને કોકે ફોનમાં કીધું એ માની ગયા, લખી નાખ્યા, પણ એનાથી કેટલું બધું આખા ટ્રેડને નુકસાન છે, આખા 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 માનો કે દેશને નુકસાન છે. તો આપણે જેટલો આમાં સંયમ રહે એટલો સારો, કોઈનું એટિટ્યૂડ ખરાબ નથી મિત્રો, પણ એની પાસે માહિતી ખોટીને ખરાબ હોય છે. તો મંદીની વાત કરીએ તો દરેક ધંધામાં, હું ડાયમંડમાં 48 વર્ષથી છું તો 64માં આવ્યો, 66માં બધાએ કે મંદી આવી હીરામાં ભાગો એટલે બધા પાછા કાઠિયાવાડ વી આવી ગયા, સૌરાષ્ટ્રમાં વી આવી ગયા. 66માં તૈયે મંદી હતી, પાછી 68માં મંદી આવી, તો કે 4 મહિના પ્રોડક્શન બંધ રાખો, હમણાં પ્રોડક્શન બહુ વધી ગયું છે. હવે તે પ્રોડક્શનમાં 2,000 કારીગર હતા, અત્યારે 5 લાખ છે, તો 2,000માં એમ કે બહુ વધી ગયું, તમે બંધ રાખો, બહુ મંદી આવી છે. મંદીની વાતો તો જ્યારે બિઝનેસ શરૂ થાય ત્યારથી ચાલુ જ હોય. આ હીરાનો ધંધો છે એ હજી 25-50 વર્ષ નહીં, 1,000 વર્ષ ચાલવાનો છે. એટલે આને જ્યાં સુધી આખા વિશ્વમાં લેડીઝ રહે ત્યાં સુધી હીરાનો ધંધો ચાલવાનો છે. એટલે હીરાના ધંધામાં આવીને મન બંધ થઈ જાય કામ. પછી નિખિલભાઈ કોઈને ખબર નથી એવી બહુ મહત્ત્વની વાત કરું તો હીરાનો ધંધો છે ને એ કલ્પવૃક્ષ છે, ચિંતામણી છે. કારણ કે હું 48 વર્ષથી હીરાના ધંધામાં આવ્યો, એમાં ખાલી આઉટ ગોઈંગ છે, ઇનકમિંગ છે જ નહીં, કે બીજા કોઈ ધંધાવાળા આવી અને હીરામાં પૈસા રોક્યા હોય એવું આજ સુધી કોઈ દે બન્યું નથી. હીરાવાળાના પૈસા આખી દુનિયામાં બધે રોકાયા છે, એટલે એટલા બધા પૈસા હીરામાંથી આવ્યા તોય એ કૂવામાંથી પાણી, જેમ અમારે કે સાચો કૂવો છે એ કૂવામાં પાણી ન ખૂટે, એમ આ ડાયમંડનો જે બિઝનેસ છે એ જે ચિંતામણી છે, આ કલ્પવૃક્ષ છે, એમાં આજ સુધી હજી જે કહેવાય લિક્વિડિટી ફ્લો એ હજી ખૂટ્યો નથી. અને બીજા બધા જ જેટલાય અત્યારે આખા સુરતમાં ગણો, ગુજરાતમાં ગણો, ભલે બીજા બધા બિઝનેસ બહુ સારા ચાલે ચલાવે, પણ મોટાભાગના હીરાના પૈસા નાખીને બીજા સાઈડ બિઝનેસ બધાએ શરૂ કર્યા છે, પણ કોઈ સાઈડ બિઝનેસ વાળાએ ન્યાથી રૂપિયા લાવીને હીરામાં એકે નાખ્યા નથી. એટલે હીરાનો ધંધો છે એ બહુ સારો છે, અને એટલા માટે કે આઉટ ગોઈંગ 48 વર્ષ
વર્ષથી હું સાક્ષી છું થયા કરે, છતાં હજી એમાં પ્રવાહ ખૂટ્યો નથી. એટલે ડાયમંડ ઇઝ ગોડ, અને એટલે અમે ડાયમંડ ભગવાન માનીએ છીએ. ધીસ ઇઝ ધ ગોડ. અગર ડાયમંડ ગોડ ન હોત તો અમે તો અત્યારે ખેતીમાં કામ ખેતરમાં કરતા જ હોત. અમારે જે આ બધું દેખાય છે, તમે અત્યારે મારી સાથે ઊભા છો, આ દર્શક મિત્રો મને સાંભળી રહ્યા છે, ડિપેન્ડ ઓફ ધ ડાયમંડ ગોડ. અંતિમ વાતની સાથે આજની વાતને સમાપ્ત કરીશું. ગોવિંદ કાકા, આપને એવોર્ડ મળતા હોય છે, હવે એવોર્ડ મળવો એ તમારા માટે બહુ રૂટીન પ્રક્રિયા છે, એમાં કંઈ બહુ વિશેષ આનંદ પણ નહીં થાય, પણ ધંધાનો ભાગ છે એટલા માટે એવોર્ડ લઈએ, સ્વીકારીએ, થોડી લોકો સાથે એની વાતો થાય. પરંતુ આ એવોર્ડ ખરેખર કેમ આપવામાં આવે છે? જેથી બીજાને પ્રેરણા મળે. અને હવે તમે એવોર્ડનો ઇન્કાર કરવાના સમય પાકી ગયો છે એવું નથી લાગતું? ના, એટલા માટે આપે જે વાત સેન્ટેન્સ કીધું ને કે ખરેખર જે લોકો સારું કામ કરે એને બિરદાવવા જોઈએ. તો જે બિરદાવવાવાળા હોય અને આપણે એવોર્ડ લેવાની ના પાડીએ, એટલે થોડુંક એમ પણ થાય કે હવે આપણને ઈગો પણ આવી ગયો છે આપણે. એટલે એના થઈને કોઈ એવોર્ડ આપતા હોય સારી વાત છે તો આપણે સ્વીકારવો જોઈએ. ઘણા વાર એવું પણ બનતું હોય છે કે સ્વીકારવાવાળા ઉપર આધાર હોય છે. દાખલા તરીકે મારા બાના નામનો, મારા મમ્મીના નામનો સંતોકભાઈ એવોર્ડ આપણે શરૂ કર્યો. હવે આ સંતોકભાઈ એવોર્ડ માનો કે જે સ્વીકારવાવાળા છે એનાથી આપણા એવોર્ડની ગરિમા ઊંચી ગઈ છે. હવે માનો કે એ શ્યામ પિતૃડાઈનો સ્વીકાર્યો હોત તો આ સંતોકભા માનવરત્ન એવોર્ડનું એટલી ગરિમા ઊંચી ન ગઈ હોત. હવે માનો કે આપણને ફરી આપણે સાહેબ એચ એલ ત્રિવેદી, સાહેબ ડૉક્ટર એચ એલ ત્રિવેદી, એમણે સ્વીકાર્યો કિડનીના છે તો આપણી એવોર્ડની ગરિમા ઊંચી ગઈ. હમણાં સ્વામીનાથન પણ આવે છે, ડૉક્ટર કુરિયન, આપણે જેને શ્વેત ક્રાંતિના પ્રેરણાતા, હવે સ્વામીનાથન સ્વીકારવા આવે છે માતૃશ્રી સંતોકભાઈ એવોર્ડ, તો એ ગ્રીન ક્રાંતિના પ્રણેતા છે. તો આપણું એમ કહેવાનું છે કે એ લોકો જો સ્વીકારે તો જ આપણું પણ, આપણે એને તો અભિનંદન આપીએ છીએ, પણ આપણે જેમ એવોર્ડની ગરિમા, એમ ઘણા વાર આપણી કંપની ભલે બહુ સારી થઈ ગઈ હોય ને આપણે એવોર્ડની જરૂર ન હોય, પણ આપણે પણ એવોર્ડ સ્વીકારવાથી ઘણા વાર આપણી તો ગરિમા વધતી હોય છે પણ એવોર્ડની પણ વધતી હોય છે. એટલે આપણે પણ એ ફરજ છે કે એ સ્વીકારવો જોઈએ. એવોર્ડ શેને માટે મળ્યો? એવોર્ડ તો એક્સપોર્ટનો. એટલે અમે શું હોય કે આમાં બે કેટેગરી હોય, ડીટીસી ને નોન ડીટીસી. તો અમારે આગલે વર્ષે નોન ડીટીસીમાં હતા, એટલે નોન ડીટીસીમાં મેક્સિમમ સારું કામ કરવાનું જે મળે ચાર જણાને આપે, એમાં આપણને બીજા નંબરનો એવોર્ડ આપણો હતો નોન ડીટીસીમાં. રાઈટ, જેમ એક છેલ્લા પ્રશ્નની સાથે આજની વાત સમાપ્ત કરીશું. હવે મહત્વકાંક્ષા કઈ? એક ચોક્કસ ઉંમરે પહોંચ્યા પછી, એક ચોક્કસ સફળતા હાંસલ કર્યા પછી હવે શું, એ બહુ મોટો પ્રશ્ન છે દરેકને. આપણે પૂછીએ તો કોઈકને અમિતાભ બચ્ચન બનવું હોય, કોઈને ધીરુભાઈ અંબાણી બનવું હોય, તમારે શું બનવું છે? મારે ગોવિંદ બનવું છે. અને અત્યારે જે હું છું એ મારી લાયકાત કરતાં ઘણું વધારે મળી ગયું છે, સંતોષ છે. અને હું બધાને સલાહ સૂચન આપું છું કે આપણે છીએ ને એ આપણે બરાબર છીએ. આપણે બીજાનું દેખાદેખીથી આપણું ખરાબ ન થઈ જાય જોવાનું. ઘણા દેખાદેખીમાં ખરાબ થઈ શકે. હા, આપણે કોઈ પણ એવું હોઈ શકે કે ભાઈ મારા ગોડફાધર કોણ છે, તો એ રીતે આગળ વધે એને નજરમાં રાખીને બરાબર છે, પણ એને પાછળ પાડીને હું એની આગળ નીકળી જાઉં એ ખોટું છે. તો અત્યારે જે હું છું એ બરાબર છે. બધાને આગળ વધવાની, હજી પણ પ્રતિષ્ઠા મેળવવાની, ઝાઝા પૈસા મેળવવાની, આ બધી આકાંક્ષા તો રહેવાની છે, પણ એની કોઈ દિવસ પરિપૂર્ણ થવાની નથી. તમે જ્યાં જાઓ, કારણ કે હું એટલે બધાને સમજાવું, મારા ફેમિલીમાં બધા યંગસ્ટરને સમજાવું છું કે ખોટી કોમ્પિટિશનમાં આવજો નહીં, આપણી શક્તિ પ્રમાણે કોમ્પિટિશન કરવાની. દાખલા તરીકે મારે અમદાવાદ જવું છે ગાડી લઈને, હવે હું હાઈવે ઉપર ચડી ગયો, પછી બધાની સાઈડ કાપતો જ જાઉં કાપતો જ જાઉં, તોય કાંઈ હું અમદાવાદ સુધી બધાની કાપી એકવાનો નથી. કારણ કે હું જ્યારે કામરેજ રોડ ઉપર ચડ્યો અને એક ગાડી અમદાવાદમાં એન્ટ્રી કરે છે એની સાઈડ મારે કેમ કાપવી? એટલે કોક તો રહી જ જવાનું છે. એના કરતાં આપણે પાછળ જોવાનું કે પાછળ હજી મુંબઈ સુધી ગાડીઓ છે, તો આપણે બહુ આગળ છીએ. એટલે આનંદ આનંદ ને આનંદ છે. એટલે જ્યારે બિઝનેસ કરતા હોઈએ ત્યારે બધી આશાઓ રાખવાની, પણ જીવનમાં મારા ડોંગરેજી મહારાજના આપેલા ચાર સેન્ટન્સ છે જે મેં મારા જીવનમાં ઉતારેલા છે એ અત્યારે હું દર્શકોને આપું છું. કદાચ કોઈને આમાંથી બહુ મોટો ફાયદો થઈ શકે. જીવનમાં ચાલશે, ભાવશે, ગમશે અને ફાવશે, આ ચાર શબ્દો જો જીવનમાં ઉતારી દે એટલે એનું જીવન ધન્ય બની જાય,
ચાલશે, ભાવશે, ગમશે અને ફાવશે. આ મેં મારા જીવનમાં ઉતાર્યું છે એટલે મારું જીવન સાર્થક છે. ધન્યવાદ દર્શક દોસ્તો. તો ગોવિંદ કાકાના જીવનનું ચાલશે, ગમશે, ફાવશે, ભાવશેની આ વાતની સાથે તેમની સાથેની વિશિષ્ટ વાતો સમાપ્ત કરી છે. ગોવિંદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપના દોસ્ત નિખિલ મથરાસી અને ચેતન વર્માને રજા આપશો. નમસ્કાર.